રામનગર ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ શાસ્વત એપાર્ટમેન્ટમાં રહેતા નીલાબેન પરમાર પોતાના ઘરે ઘણા વર્ષોથી દશામાની સ્થાપના કરે છે, જેને લઈ આ વર્ષે પણ દશામાની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જનના દિવસે માતાજીની પૂજા અર્ચના કર્યા પછીનો તેમના ઘરે કુમકુમ પગલા માતાજીએ પાડ્યા હતા. આ વાત વાયુએ પ્રસિદ્ધ જોતા માતાના ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. નીરુબેન પરમાર. નીરુબેન, કઈ જગ્યા પર રહેવાનું? અહીંયા અયોધ્યા નગરી રોડ, સ્વસ્તિક પાર્ક એપાર્ટમેન્ટ, અડાજણ. બેન, દશામાની સ્થાપના કેટલા વર્ષથી તમારે ઘરેથી? હું છેલ્લા 35 વર્ષથી દશામાનું વ્રત કરું છું. આજે શું થયું? આજે હમણાં પરમ દિવસે મેં 35 વર્ષ પૂરા થયા એનું ઉજવણું કર્યું, 35 ગોળણી જમાડી. અને તે દિવસથી મને એવું ફીલ થતું હતું કે હું દશામાનું વિસર્જન આ વખતે નહીં કરું, એમ ઘરમાં જ રહેવા દઉં, એવું મને અંદરથી ફીલ થયા કરતું હતું એમ. આજે પણ સવારથી મારા બાજુવાળા આવ્યા તો મેં કહ્યું કે હું આ વખતે હું માતાજીનું વિસર્જન કરવા નહીં માગતી એમ. બધા કે ના કરવું જ પડે. પછી હમણાં માતાજીનું આજે છૂટું ચૂડમું બનાવવાનું હોય તો હું પ્રસાદ બનાવતી હતી, તો મારું મિક્સર ચાલતું હતું. બધા આવ્યા આજુબાજુવાળા, એ લોકો દર્શન કરીને ગયા, ગ્રીલ ખુલ્લી જ હતી, તો મને 3 વાર ગ્રીલ ખખડાવવાનો અવાજ આવ્યો. એટલે જેવી ગ્રીલ ખખડી ને એટલે હું તરત મશીન બંધ કરીને હું બહાર આવી, આવીને જોયું તો કોઈ જ નહીં, તો અચાનક મારી નીચે નજર પડી ને તો આવી રીતે પગલા માતાજીના પડેલા હતા. આ પગલામાં એક વાત એ છે કે એક અને સાઈઝ ને બધું જોવા જઈએ તો એક જેવું જ છે, એક જેવું જ છે. તો ક્યારે આ થયું દર્શનની? એ હમણાં લગભગ 1.5 કલાક પહેલા. અત્યાર સુધી કેટલા ભાવિક ભક્તો આવી ગયા? બહુ બધા, ઘણા બધા. ને મારી સોસાયટી તો આખી જેમ ખબર પડે એમ બધા દર્શન કરી ગયા આવીને. અચ્છા, એટલે તમે એમ માનો 35 વર્ષનું તપસ્યાનું આ ફળ? તપસ્યાનું મારું ફળ છે, મને મારી માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને એમના કારણે જ હું આ દુનિયામાં આટલી ખુશ અને સુખી છું. બીજા ભક્તો છે દશામાના, એમને શું સંદેશો આપશો? બસ એ જ કે માં એ માં છે. મતલબ લોકો એવું માનતા હોય છે કે આવું કંઈ હોતું નથી, આ તો મતલબ કળિયુગ છે, કળિયુગમાં માતાજી નથી હોતા, પણ છે. આ માતાજીનો જે પરચો છે કે જે નથી માનતા ને એના માટેનો આ એક સંદેશ છે કે જુઓ માં કે છે નહીં હું છું. અને કોરોના પછી તો ઘણા બધા ભાવી ભક્તો એવું થઈ ગયું છે કે ભગવાનને વધારે પડતો માનતા થયા છે. આજે મારા ત્યાં આજે જાગરણ છે, છેલ્લો દિવસ છે, એટલે જાગરણ નિમિત્તે મેં ભજનનું આયોજન કર્યું છે રાત્રે. મને એવું ઈચ્છા થાય કે મારે માતાજીનું વિસર્જન કરવું જ નથી.